મેઘરજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ઈસરી સહિતના પંથકમાં કરા સાથે વરસાદ થયો છે. ભારે વાવાઝોડાના પગલે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ઈસરી સહિતના પંથકમાં કરા સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ભારે વાવાઝોડાના પગલે આ વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ઈસરી સહિતના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. સંવાદદાતા તસ્લીમ સુથાર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. તસ્લીમ, વાતાવરણમાં પલટો છે, હાલ શું સમાચાર મળ્યા છે? તસ્લીમ, જે પ્રમાણે અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, શું છે સમગ્ર વાતાવરણની પરિસ્થિતિ તાલુકાને અને વિસ્તારના જિલ્લાને લઈને? સમી સાંજે વરસાદ પડતા મોડાસા રાજેન્દ્રનગર હાઈવે છે તેની ઉપર 40 કરતા પણ વધારે નાના મોટા વૃક્ષો પડી ગયા હતા. વાહન વ્યવહાર ખોવાયો હતો. 2 કલાકની ભારે જહેમત બાદ આરએનબી વિભાગ દ્વારા 4 કરતા પણ વધારે જેસીબી લગાવીને આ તમામ રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. આભાર તસ્લીમ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.